રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કચ્છ નવોદય ઘોષ શિબિર અંતર્ગત મુંદરાનગરમાં પથ સંચલનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા નગર મધ્યે ફેબ્રુઆરીના ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ નવોદય ઘોષ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પૂર્વ કચ્છ જિલ્લાના રાપર ભચાઉ સામખિયારી ગાંધીધામ અંજાર રતનાલ કોટડા વગેરે ગામોના ઘોષવાદકો ઉપસ્થિત રહ્યા હતા આજે સાંજે ચાર વાગ્યે પથસંચલનમાં પૂર્ણ ગણવેશમાં સ્વયંસેવકોનું રાજગોર સમાજવાડીથી વર્ધમાન સોસાયટી જૂના બંદર રોડ સી કેએમ કન્યા વિદ્યાલય ચોક ભાટિયા ચકલા માંડવી ચોક બસ સ્ટેશનથી બારોઈ રોડ થઈ શિશુ મંદિરે પૂર્ણ થયું હતું પથ સંચલન દરમિયાન વિવિધ માર્ગો ઉપર પુષ્પવૃષ્ટિ અને માનવ સાંકળ રચી ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા પણ પરમપિત્ર ભગવાધ્વજનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે ભારત માતા કી જય ના નારા સાથે નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા ત્યારબાદ પાંચ કલાકે સરસ્વતી શિશુ મંદિર પાછળના મેદાનમાં જાહેર કાર્યક્રમ સમારોહ યોજવામાં આવેલ હતું જેમાં મુખ્ય વક્તા શ્રી મહેશભાઈ ઓઝા સહકાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત એ વક્તવ્ય આપ્યું હતું અને કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ડાયાભાઈ ઉકાણી પ્રમુખ કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ અને માનનીય જિલ્લા સંઘ ચાલક શ્રી માવજીભાઈ સોરઠિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ વખત મુન્દ્રા નગરમાં સંઘના સ્વયંસેવકો વિશાળ સમૂહમાં પથ સંચલનમાં જોવા મળ્યા હતા જે જોતા મુન્દ્રા નગરજનો દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા અને ખૂબ ઉત્સાહ સાથે કાર્યક્રમ જોવા એકત્રિત થયા હતા કપિલ વ્યાસ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા